વેલકમ બેક. બે દાયકા અગાઉ ગુજરાત પણ અન્ય રાજ્યોની જેમ મધ્યમ ગતિની વ્યવસ્થાવાળું રાજ્ય હતું, પણ આજે ગુજરાત ગુડ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. જો આ અહેવાલ ગુજરાત સુશાસનથી સફળતાનું સફરનામું. દેશનું ગ્રોથ એન્જિન, વિકાસનો પર્યાય, પોલિસી ડ્રિવન સ્ટેટ, સરળ રીતિ, લોકહિતની નીતિ, સુશાસનનું મોડલ સ્ટેટ, કેટ કેટલા નામો, ઉપનામો, ઉપમાઓ અને ઉદાહરણોથી ઓળખાય છે આપણું રાજ્ય ગુજરાત. સુશાસનથી સફળતાનું સફરનામું. બે દાયકા અગાઉ ગુજરાત પણ અન્ય રાજ્યોની જેમ મધ્યમ ગતિની વ્યવસ્થાવાળું રાજ્ય હતું, પણ આજે ગુજરાત ગુડ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે, જેનું પ્રમાણ છે કે યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ, સિંગાપોર ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ અને વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા એશિયન ઇનોવેશન એવોર્ડ, ગ્લોબલ વોટર એવોર્ડ દ્વારા પબ્લિક વોટર એજન્સી ઓફ ધ યર એવોર્ડ, તેમજ બે વાર કાપામ ઇન્ટરનેશનલ ઇનોવેશન એવોર્ડ, 93 થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મેળવીને ગુજરાતે પોતાનું સ્થાન કાયમ રાખ્યું છે ગુડ ગવર્નન્સની ગુડ બુકમાં. અને હા, પ્રગતિની ગતિના માપદંડ નક્કી કરતા ઇન્ડિકેટર્સમાં પણ ગુજરાત સતત અગ્રેસર રહ્યું છે, જેમ કે FDI અને એક્સપોર્ટમાં નંબર 1, એક્સપોર્ટ પ્રિપેરડનેસ ઇન્ડેક્સમાં નંબર 1, બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ ઇન નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં નંબર 1, લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ તરીકે નંબર 1, તેમજ સતત 3 વર્ષથી કોમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં પણ નંબર 1. પણ આજે જે પરિણામ છે ને, એનો પાયો 2 દાયકા પહેલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાખ્યો હતો. જ્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અટલ બિહારી વાજપેયીના સુશાસનના મંત્રને સાકાર કરવા 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી. સુશાસનનો શુભારંભ રાજ્યના તમામ અધિકારીઓ સાથે ચિંતન શિબિર અને કર્મયોગી તાલીમ શિબિરથી થયો. અને આજે ગુજરાત સરકારે સુશાસનના 8 પાયાને રાજ્ય શાસનનો આધાર બનાવ્યો. કદાચ આ જ કારણ છે કે સહભાગીતા અને જનસંમતિથી રાજ્યના વિકાસને મળી છે ફાસ્ટ ટ્રેક ગતિ. કારણ કે સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી અને ઝીરો બજેટ ખેતી ગુજરાતના કૃષિ વિકાસના નવા અધ્યાયો બન્યા છે. સ્માર્ટ ક્લાસ અને કમ્પ્યુટર ક્લાસ દ્વારા અપાતું સ્માર્ટ એજ્યુકેશન બન્યું છે નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો પાયો. સર્વજનને જોડીને સુજલામ સુફલામનો મંત્ર સાર્થક થાય છે. વાત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની હોય કે પછી ગ્રામ સભા દ્વારા ગ્રામ વિકાસનું આયોજન કરવાની હોય, દરેક પ્રવૃત્તિમાં જન જન જોડાય છે. અહીંયા પારદર્શિતા કામ કરવાની રીત નહીં પણ એક અભિગમ છે, જેણે સરકાર અને નાગરિકો વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બનાવ્યો છે. હવે સરકારી સેવાઓ ડિજિટલ બની છે અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા થતા સરકારી ખરીદ વેચાણે ટ્રાન્સપરન્સીને આદત બનાવી છે. હવે નાગરિકોની ફરિયાદો કાગળ પર જ નથી રહેતી, ફેસ ટુ ફેસ સંવાદ દ્વારા ઓન ધ સ્પોટ એનું નિવારણ પણ થાય છે. અને હવે તો સ્વાગત કાર્યક્રમ માટે એકદમ નવી વ્યવસ્થાનો ઉમેરો થઈ રહ્યો છે. આવા જ રિસ્પોન્સિવ એપ્રોચ સાથે ગુજરાતમાં થતા વહીવટથી ફરિયાદ નિવારણ બન્યું છે એકદમ સરળ. અને આ પ્રક્રિયા અવિરત રહે એ માટે ગુજરાતના કર્મયોગીઓને નવી ટેકનોલોજી અને નવી બાબતો અંગેની પ્રોપર ટ્રેનિંગ મળતી રહે એ માટે અમદાવાદમાં વૈશ્વિક કક્ષાનું સરદાર પટેલ વહીવટી ભવન અને મહેસાણા તેમજ રાજકોટ જેવા અન્ય શહેરોમાં તાલીમ કેન્દ્રો ઊભા કરાયા છે. પહેલા જ્યાં માથે બેડા લઈને માઇલો દૂર પાણી ભરવા જવું પડતું હતું, ત્યાં હવે ઘરે ઘરે નળથી જળ પહોંચે છે. પહેલા વાળું કરતા સમયે જ વીજળી વેરણ થતી અને હવે ગામે ગામ અવિરત વીજ પ્રવાહ પહોંચે છે. આવા જ ઝડપી નિર્ણયો
યોજનાઓનો યોગ્ય અમલ અને નીતિ સાથેનું આયોજન ગુજરાતના વહીવટી માળખાને બનાવે છે વધુ ઇફેક્ટિવ અને એફિશિયન્ટ। વનબંધુ અને સાગરખેડુ જેવી યોજનાઓથી છેક છેવાડાના માનવી સુધી વિકાસ એક સમાન વ્યાપક રીતે પહોંચ્યો છે અને વિભાગોના સુવ્યવસ્થિત માળખા દ્વારા ગુજરાત બન્યું છે સર્વાંગી વિકાસનું મોડલ સ્ટેટ। આવી જ રીતે સંકલિત વિકાસના અભિગમ સાથે ગુજરાતે પ્રગતિની હરણફાળ ભરી છે, એટલે તો ભારતનું પહેલું ઓપરેશનલ સ્માર્ટ સિટી, શહેરના શણગાર જેવો દેશનો પહેલો રિવરફ્રન્ટ, વિકાસની ઊંચાઈઓને આંબતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, બિઝનેસ ડેવલપમેન્ટને જુસ્સો પૂરો પાડતા ધોલેરા અને બેચરાજી માંડલ જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન, રોબોટિક સાયન્સ હોય કે એક્વાટિક લાઈફ હોય, સાયન્સ વન્ડર એવા સાયન્સ સિટીમાં બધું જ જોવા મળે છે એક જ જગ્યા પર, જેના કારણે ગુજરાતને મળી છે વૈશ્વિક ઓળખ અને વાઇબ્રન્ટ ગુજરાત જેવા આયોજનો દ્વારા ગુજરાત બન્યું છે ઉદ્યોગો અને ઉદ્યોગકારો માટેનું ફેવરિટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન। કાયદાનું કડક પાલન ગુજરાતમાં સુરક્ષિત અને સર્વાંગી વિકાસનો પાયો બન્યું છે। આજે અડધી રાત્રે પણ દીકરીઓ કોઈ પણ ડર વિના નવરાત્રીની મજા માણે છે, નાગરિકો સ્વયં શિસ્ત દ્વારા કાયદાઓ પાળે છે, ગુજરાતમાં જવાબદારી સાથે રાજ્યના દરેક પહેલું પર નજર રખાય છે, એટલે જ તો આજે નાગરિકોને ઘર આંગણે જ અને એક જ ક્લિકથી સરકારી સેવાઓ ઉપલબ્ધ થાય છે, કારણ કે આ ગુજરાતની વહીવટી વ્યવસ્થા છે સાહેબ। અહીંયા સમગ્ર તંત્ર દિવસની શરૂઆત કરે છે ગઈકાલથી વધુ સારું કરવાના, આવતીકાલને સૌથી બહેતર બનાવવાના સંકલ્પ સાથે, એટલે જ તો બન્યું છે ગુજરાત સુશાસનથી સફળતાનું સફરનામું।